પલસાણાના સાંકી ગામે રાજસ્થાન પરિવારની બાસઠ વર્ષીય વૃદ્ધ મહિલાને કોઈ અજાણ્યા સમયે ઘરમાં ઘૂસી જઈ ઘરમાં આગ લગાવી જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પલસાણાના સાંકી ગામે આવેલા આનંદી રેસીડેન્સીમાં રાજસ્થાન પરિવારના બાસઠ વર્ષીય વૃદ્ધ મહિલાને ઘરમાં ઘૂસી જઈ કોઈ અજાણ્યા ઈસમે પ્રથમ ઈજા પહોંચાડી અને ત્યારબાદ ઘરમાં આગ લગાવી વૃદ્ધ મહિલાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટના સમયે વૃદ્ધ મહિલાના બંને પુત્રો નિત્યક્રમ મુજબ પોતાના ધંધાર્થે ગયા હતા તે સમયે વૃદ્ધ મહિલા ઘરમાં એકલા જ હતા બાસઠ વર્ષીય વૃદ્ધ મહિલા કમલા દેવી રામલાલ શર્માને પોત્રી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે આગળના ભાગે અંદરથી બંધ હોવાથી પોત્રી સોસાયટીમાં રહેતા પિતાના મિત્રને બોલાવી લાવી ઘરના પાછળના ભાગે ગયા તો દરવાજો અડધો ખુલ્લો હતો ત્યારબાદ ઘરની અંદર જોતા તેઓને વૃદ્ધ મહિલાની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટના અંગે તરત જ મિત્રએ વૃદ્ધ મહિલાના પુત્રને જાણ કરી જ્યારે તેઓ ઘરે આવ્યા હતા ત્યારે માતાનો સળગેલી હાલતમાં મૃતદેહ જોઈ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સાથે ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે ત્યારે રાજસ્થાન પરિવારના મોવી મહિલાને જીવતી જ સળગાવી દેવાતા અનેક પ્રશ્નો ઊભા થાય છે કે બાસઠ વર્ષીય મહિલાની મહિલાથી કોની દુશ્મની હોઈ શકે જોકે હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે euro reports and -Si news bar -Doli.